આ દેશની ધરતી પર બાપ, મનુષ્યોને જો લાવો મળ્યો હોય તો તે ભક્તિનો છે. આ દેશની ધરતી પર જો માણસોને જો લાવો મળ્યો હોય તો તે ભક્તિનો છે. આ દેશની ધરતી પર મોટા મોટી જો કથાઓ થઈ હોય તો સૌપ્રથમ પશુએ કરી છે, પંખીઓ કરે છે, અને ત્યાર પછી ત્રીજો નંબર માણસનો આવ્યો છે. પશુઓમાં તમે જુઓ ને તો ગાયો ભેંસો પશુ કરે છે, અને પંખીઓ જો તો ખગરાસ ને કાગ ભૂસંડી ને ક્યાં બધા પંખીઓ કરે છે, માણસોની તો ક્યાં વાત જ નથી. આવા આવા સત્સંગો થયા છે અને કથાઓ થાય છે, પણ આ બધી કથાઓ છે, સત્સંગ છે, બધું જ કરવા છે. છેલ્લે એક વસ્તુ આ છે કે માણસ જ્યાં સુધી એના હૃદય ના પીગળે, એનું જીવન ના બને ત્યાં સુધી એ ક્યારેય સંતોષ નથી થતો. પરમાત્મા એને કોઈ દિવસ સુખી નહીં કરતો, પણ પરમાત્માનો જો આશીર્વાદ જોતા હોય, ભગવાનના જો આશીર્વાદ જોતા હોય, સાહેબના જો આશીર્વાદ જોતા હોય, તો હંમેશા હૃદય પીગળાની વાત કરે છે. અને વ્યસન નહીં હોય, મેં આગળ કહ્યું ને કે માણસ ગમે તે કોઈ પણ કરે તો એ સંતને આધીન થઈને કરે, સંતના આદેશ મુજબ કરે, તો જ એ કથા, તો જ એ ભક્તિ બરાબર પરિપૂર્ણ થાય છે. એક વખત એક ગામ હતું, એક શહેર હતું, સામાન્ય એક નામનું એક બજાર હતું. એ બજારની અંદર એક કાકા, ગામડા નામ કાકા, ગામડાના કાકા બજારમાં ગોળ લેવા ગયા. ગોળ લેવા ગયા ને સાહેબ, એટલે ગોળ લેવા ગયા એટલે શેઠ, ત્યાં બધી લાઇનસર દુકાનો હતી, એક કાપડની દુકાન ને લોખંડની દુકાન ને ગોળની હોલસેલની દુકાનો. લોખંડની દુકાન એટલે નારી ઓડી લુખાણ જ મળે, કાપડવાળાને ત્યાં કાપડ મળે, ગોળવાળાને ત્યાં ગોળ મળે, નાળિયેરવાળાને ત્યાં નાળિયેર મળે, એમ દરેક દુકાને દરેક વસ્તુ હતી. આ ભાઈ સસ્તો ગોળ મળે અને સારો મળે એમ કરીને ગોળવાળાની દુકાને ગયા. ગોળવાળાની દુકાને ગયા એટલે એને જોયું કે શેઠ કે ગોળ છે, કરે જો ભાઈ તું જોવે એ માગે લે. ગોળ માગે એટલે ભાઈ કહ્યું છું ભાવ બોલો શેઠજી, કે શેઠ કહ્યું કે 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો? કે હા. તો મને નમૂનો ન આપો? કેશ કે બાપુ નમૂનો દઉં. એટલે પેલા શેઠે એક વખારમાં એક કોથળામાંથી ગોળનો ઢેફ્યું કાઢ્યું, ઢેફ્યું કાઢી અને પેલા ગ્રાહકને આપ્યું કે લો આ નમૂનો આપું, તમે ગોળને તપાસ કરી લો. આ ખરેખર તમે વિચાર કરો કે ગોળની તપાસણી કેવી રીતે થાય, ગોળની પરીક્ષા કેવી રીતે થાય. તો ગોળનો એક ઢેફ્યામાંથી સાધારણ એક ટુકડો ભાગીને જો મોઢા મૂકી દે ને બાપ, તો ખાટો છે કે મોળો છે મને તમને ખબર પડી જાય. પણ આ ભાઈ આ ખાટો છે કે મોળો છે ના રહ્યા, અને એટલામાં આમ તપાસ કરતા હતા, હાથમાં જોઈને જોયા કરતા હતા, નજર પેલા ઢેફ્યા ઉપર નજર નાખી, અને એટલામાં એક બીજો તેલ લેવા માટે એક ગ્રાહક આવ્યો. એટલે શેઠને કહ્યું શેઠ તેલ છે કે આ તેલ પણ છે? શું ભાવ? 40 રૂપિયા કિલો. એટલે પેલો બરણી લાવ્યો હતો, બરણી લાવ્યો હતો અને બરણીનો હાજડો કરીને હરખું કરી અને પછી તેલ 1 કિલો આપી દીધું, 40 રૂપિયા રોકડા લઈ લીધા. એમાં લગભગ 10-15 મિનિટ થઈ જઈ, 10-15 મિનિટ થઈ, અને પેલો આગલા જે ગ્રાહક હતો ને જે ગોળવાળો હતો, એ ગોળવાળાને પછી ગોળને કહે કે શેઠ ગોળ લેવો છે ભાઈ? તો કે ના નથી લેવો. એ દરમિયાન એને ગોળની પરીક્ષા કેવી રીતે ઢેફ્યું લઈ અને આખું મસળી નાખ્યું સાહેબ, જેમ લોબો લોયો નાખતો હોય એમ મસળી નાખ્યું ઢેફ્યાને, એટલે લાંબુ લાંબુ થઈ ગયું. શેઠે કહ્યું ભાઈ ગોળ લેવો તા કે નથી લેવો? કે કેમ? કે ચીકનો બહુ થઈ ગયો. શેઠે પછી જા વાલ્યા, અલ્યા આ ચીકનો નથી, આ ચીકનો ત્યાં કરી નાખ્યો, બાકી ચીકનો હતો નહીં, આ કરી નાખ્યો છે. એમ મનુષ્ય શરીર ખરાબ હતું નહીં, દુર્ગંધવાળું હતું નહીં, સારામાં સારું સ્વચ્છ ચોખ્ખું ને કમળના ફૂલ જેવું હતું, પણ એ કાયાને મેણે તમે બગાડી નાખી છે. એ મનુષ્ય દેહને આપણે પદભ્રષ્ટ કર્યો છે. આ શરીર સીધું તમને કહું ને, સીધું તો પોટલી છાપ નહોતું મારા બાપ, પોટલી પોટલી નહોતું પોટલી વાળું, અલ્યા ચૂટકી વાળું નહોતું, ચૂટકી ને પોટલી તો તમે ને મેં કરી નાખ્યું, બાકી આ મનુષ્ય શરીર તો રત્ન ચિંતામણી દેહ છે. એટલા માટે એમ કહ્યું છે કે આ શરીરમાંથી તો તમે જે બાંધારો ને એ બની જાય. જેને જ્યાં જવું હોય તે થાવ થવામાં જુદો નથી, નરકે કે સ્વર્ગે જાઓ જવામાં કોઈ જુદો નથી. મનુષ્ય શરીર મળ્યા પછી તો બાપ તમે જે ધારો ને એ થઈ જવાય, પણ તમે એનો સંગ કરો ત્યારે. એક વખત તમે વિચાર કરજો, એક વખત એક લોભી હતો, મંદિરે ભાઈ ગયો અને મંદિરે ગયો અને પછી મંદિરે આ મોટો માર્યો, બજારમાં મોટો મારી અને મંદિરના પગથિયા આવ્યો, ત્રણ પગથિયા ચડ્યો, મંદિરના પગથિયા બેસી ગયો. એના ધર્મપત્ની આમ જોઈ રહ્યા, ત્યાંથી બજારમાંથી આવતા હતા, કેમ આ બેસી ગયા, શું થયું છે? એટલે ધર્મપત્નીએ પૂછ્યું કે કોઈએ તમને ગાળો દીધી? એટલે પેલો કે છે ના. પૈસા પડી ગયા? કે છે ના. તાવ આવ્યો? કે ના. બીપી વધી ગયું? ના. એટલે ધર્મપત્ની આગળ, તો તમને થયું છે શું? એ તો કહો, શું થયું બાપ, કેમ આટલા બધા ખીજાણા? એટલે પછી વળી પાછી એના ધર્મપત્ની કે કોઈ ખરા ખોટાનો કાગળ આવ્યો ખરખરિયાનો? કે ના. તો કઈ પૈસા પડી જાય? ના.
તો થયું છે કેમ, તમે આટલા બધા ખીજાણા કેમ? તો ઓલા ભાઈએ કહ્યું કે હું એટલા માટે હું મંદિરેથી આમ બજારમાં વયો જતો હતો ને, ત્યારે એક ભાઈ મંદિરના પૂજારી, કોઈ મંદિરના પૂજારી હતા ને, એ પેલા એક ગરીબ માણસ હતો ને, એ ગરીબ માણસને એક રૂપિયાનું દાન કરી રહેતા હતો, કરતો હતો, એ રૂપિયો મારી આંખેથી જોઈ દેખાઈ ગયો, એક રૂપિયો મારી આંખે દેખાઈ ગયો ને, એટલે સાહેબ મને આ અસર થઈ. પેલાએ કહ્યું કે પૂજારી દાન કરે છે, બ્રાહ્મણ દાન કરે છે, એમાં તારા બાપનું શું જાય છે? બાપ કે તને આટલી મોટો રોગ લાગુ પડ્યો અને તને પરસે રેબજેબ થઈ જાય, આ કયું છે? શા માટે તને આટલું બધું થાય છે? ત્યારે વિચાર કરવા જેવી વાત છે કે કરનારા કરે છે, ભોગવનારા ભોગવે છે, અને મને તમને કેટલો મોટો અહંકાર આવે છે, અભિમાન આવે છે, કે જેથી કરીને આપણું મન અને શરીર અને આખું જીવન બગડી જાય છે. મન બગડે છે, શરીર બગડે છે, અને જીવન બગડે છે. ત્યારે ખાસ વિચાર કરવા જેવી વાત છે કે એક વખત આપણી સમજ કેટલી, આપણી જ્યાં સમજ ના હોય ત્યાં તકલીફ છે સાહેબ. એક વખત એક ભાઈ કથામાં ગયા, મોરારી બાપુ જેવા કોઈ મહાપુરુષ હશે એમની કથામાં ગયા, કાકા લગભગ 70-75 વર્ષની ઉંમરના કથામાં ગયા, 7 દિવસની કથા. 7 દિવસની કથાની અંદર એમને સાંભળ્યું કે બહુ સરસ મજાની કથા, બાપજી કથા કરી એટલે બહુ સરસ, આવી કથા ક્યારેય કોઈ સાંભળી નથી, ધન્ય છે આ મહાપુરુષને કે આટલા લાખો માણસોના જીવનને પરિવર્તન કરે અને એમના જીવનને શાંતિ આપે છે, આવા મહાપુરુષો તો બહુ ઓછા હોય છે. કાકા ખૂબ વખાણ કરતા હતા 7 દિવસ સુધી આ કથા સાંભળી. 7 દિવસ સાંભળ્યા પછી ઘરે કથા પૂરી થઈ, એટલે ઘરે આવીને 7 દિવસની કથા સાંભળ્યા પછી એનો સારાંશ કાઢ્યો કે કથા સાંભળ્યા પછી કરવું શું, એટલે કથાને સાંભળ્યા પછી શું કરવું? તો આખી કથાનો સાર એ કાકાએ કાઢ્યો કે આપણે જ્યારે જ્યારે નવરા પડીએ ને, ટાઈમ મળે ને, ત્યારે ભગવાનની માળા કરવી. આ કાકાએ કથાનો સાર કાઢ્યો. પણ કાકા લગભગ 70-75 ઉંમરની વર્ષ થઈ ગયેલી એટલે કાનના થોડાક બેરા અવાજ ન સાંભળ્યો. બાપ માળા ફેરવવાની જગ્યાએ એમને માળા કઈ ફેરવવાની રહી ગઈ, હકીકતમાં તુલસી કે રુદ્રાક્ષની માળા ફેરવવાની હતી, પણ તુલસી કે રુદ્રાક્ષની માળા રહી જઈ અને ઘેર ગયા ને પછી થોડોક આરામ કર્યો ને ઘરવાળા બેઠા. એક દાડે નવરા પડે એટલે વિચાર્યા કે કથામાં તો બાપુએ બહુ સરસ, નવરા પડી એટલે કથામાં નવરા પડી એટલે માળા કરવી. કાકા ઉઠ્યા ને ચકલીનો મારો હતો સાહેબ લઈ લીધો ને પછી કબૂતરના માળા અંદર મૂકી દીધો, કબૂતરનો મારો કાઢી ઓલી ચકલીના મારામાં ગાળ્યો અને વળી ખિસકોલીનો મારો કબૂતરના મારામાં ગાળ્યો. એટલામાં એક ભાઈ કહે, કાકા કરો છો શું તમે? આ આ પંખીડાએ શું ગુનો કર્યો? પંખીઓએ શું ગુનો કર્યા બચારા? એના માણ કે તારે બોલબોલ ન કરાય કે કેમ કે હું કથા સાંભળવા ગયો હતો ને એમના આખી કથાનો સાર મેં કાઢ્યો કે નવરા પડી એટલે મારા ફેરવી. પેલા કહ્યું કે ભાઈ આ તો પંખીઓના મારા છે, એનો ઘર છે, એનો ઘર ના તોડીશ મારા બાપ. 80-70 પહોંચ્યો તો હજુ લોકોનો ઘર તોડવાથી ઊંચો આવ્યો, ઘર જ તોડ તોડ કર્યો, કોઈનો જોડ્યો નથી, ત્યાં તોડવાનું જ કામ કર્યું, જોડવાનું. સાધુ સંતોનું કામ તો જોડવાનું છે બાપ, એક એક કામ સાધુ સંતો જોડવાનું કામ કરે છે, એ તોડવાનું કામ નથી કરતા. વિચાર કરજો કે તોડવાનું કામ તો અધૂરિયા, એવા અધૂરિયા સે ના હોય દિલ દાડી વાત રે, કોઈ પૂરા રે એ મળે તો રાઉ રેડીએ રેજી, હલો, કોઈ પૂરા રે એ મળે તો રાઉ રેડીએ રેજી, એવી ખાડા રે એ ખાબો જાની દોને હોલી દે ડકી રેજી, અને શું જાણે સમુદરિયાની વાત રે, કોઈ પૂરા રે એ મળે તો રાવું રેડીએ રે રેડીએ રે રેડીએ રે જી. આ તો બાપ ગુરુગમની વાત છે, સાધુની વાત છે. કોઈ પૂરો મળી જાય, કોઈ અનુભવી મળી જાય ત્યારે આ વાત કરાય છે, બાકી એકલા મારા તોડતોડ કરશું ને તો કોઈ દાડ મેળ નહીં પડે. એકલા મારા જો તોડતોડ કરશું ને તો ક્યારેય એનો એનો અંત નહીં આવે. એટલે વિચાર કરવા જેવી વાત છે કે એક વખત એક રાજાએ એના રજવાડામાં બધા કવિઓને ભેગા કર્યા, રાજાએ એના રજવાડામાં કવિઓને બધાને ભેગા કર્યા અને કવિઓ પોતપોતાનું એક કાવ્ય ભજન મંગળ ગાવા લાગ્યા. રાજા એક કવિ પર ખુશ થઈ ગયો કે ધન્ય છે કવિરાજ, આજ તારી કવિતા તારા ખુદની બનાવેલી કવિના તારા શબ્દો પર હું ખુશ થયો છું, ધન્ય છે આવા વાક્યો,
આવા શબ્દો મને પડે કઈક રાજાને પણ શિખામણ આલે, બોધ પાઠ આપી જાય, રાજા તારા માટે હું ખુશ ખુશ થયો. એટલે રાજાએ એના વજીરને કહ્યું, એના મંત્રીને કહ્યું, વજીર કે હા આ કવિ પર આજ ખુશ થયો છે ને આપણા રાજભવનમાં લઈજો, રાજભવન લક્ષ્મી ભંડારમાં લઈજો અને એને 11 થી 12 નો ટાઈમ, 1 કલાક આલ્યો, 1 કલાકના ટાઈમની અંદર એને કહી દો કે એને જેટલું જોઈતું હોય એટલું લઈ જાય, પણ 1 જ કલાકનો ટાઈમ, ધ્યાન આપજો બાપ કે 1 કલાકની અંદર જ આ કામ કરવાનું છે. આવ રાજાને અંદર રજવાડા અંદર ગયા ને એટલે ભંડારની અંદર તો એ હાવ નરી હોના મોરા ભરી લેતી, સોનું હતું, ચાંદી હતી, રૂપિયા હતા, બધું ઝવેરાત જાત જાતનું હતું, બધું ભરેલું હતું. પેલા માણસે જતા જતા એમ વિચાર કે 11 થી 12 એક જ કલાકની અંદર જવું, ઘેર જઈને જો મોટી ચાદર લઈ જવું ને બાપ તો ખાસું મોટું પોટલું બંધ થાય, પણ એને એમ થયું કે ઘેર જઈશ ને પાછો આવી ત્યાં તો કેટલો ટાઈમ વયો જશે, કે એટલે લઈને બજારમાંથી જતો જતો કોઈના દુકાનમાંથી કોથળો લેતો જઈશ. એક દુકાન આવી શેઠ કે હા કોથળો મળશે કે હા ભાઈ મળશે, શું ભાવ બોલો કે જો જૂનો લેવો હોય તો 5 રૂપિયા અને નવો હોંડો બાળદો તો કે 20 રૂપિયા. પેલે ભાઈએ કહ્યું કે પાછો આલો, તો પાછો આલો તો એક પણ નહીં, જે કોથળો પાછો આલે એને હું પૈસા નતો લેતો, મારી ઈમાનદારી છે મારી દુકાનની, મને મારા ગ્રાહકો પર સંતોષ છે, વિશ્વાસ છે. પેલે તો 20 રૂપિયાનું બાળદાન લીધું સાહેબ, 20 રૂપિયાનું બાળદાન લઈને હાલ્યો અને ત્યાં દરવાજે 11 વાગે પહોંચી ગયો. કવિરાજે દરવાજો ખોલ્યો, તારો ખોલ્યો, કવિએ કહ્યું રાજાજી કવિરાજ અંદર જોવા આ આ ભંડાર આખા ભરપૂર ભરેલા છે, સોના ને રૂપિયા છે, ચાંદી છે, ઝવેરાત છે, અનેક પ્રકારના દાગીના છે, તમારે જે જોવે જેટલું જોવે એટલું ભરી લો. કવિને વિચાર એમ થયો કે સૌ પ્રથમ મોટા મોટો ઢગલો હતો ચાંદીના રૂપિયાનો, એટલે એક બાજુ કોથળાનું મોઢું ઊંચું કરી એક હાથથી આમ બરોબર રૂપિયા ભરવા માંડ્યો. રૂપિયા ભર્યા ભર્યા એટલા ભર્યા કે ન પૂછે વાત, આખો રૂપિયો કોથળો 5 મણનો ભરી દીધો અને સાહેબ બે મોણો ઝાલ્યો આમ ઊંચક્યો ને એટલે આમ ઠહ એટલે લગભગ 1 ફૂટ જેટલી જગ્યા ન્યાથી પડી, વળી પાછા 2-3 ગણો ભરીને રૂપિયા નાખ્યા, કોથળો આખો ભરાઈ ગયો. ઊંચકાયો તો સાહેબ ઊંચકાય નહીં, માણસ લોભી છે, કેટલો બધો લોભી કે એને જો થોડાક કાઢી નાખે ને તો ઊંચકાય, પણ એને કાઢવાનો જીવ ના થાય. માણે તમારે મારો તમારી પાસે સ્વાર્થ છે, લોભ છે, એટલે આવ્યા પછી આપણે કોઈને આપવાનું થાય ને તાર બહુ મોટી તકલીફ થાય છે. મારણ તમારા ખિસ્સામાંથી આવ્યા પછી કોઈને કંઈ પણ આપવાનું થાય ને એટલે બહુ મોટી તકલીફ થાય છે, એટલે આપવા માટે આપણે ક્યારેય ખુશી થયા નથી. પેલો વિચારમાં વિચારો કે ભાઈ જલ્દી કરજો, હા પેલા બાર વજીર તો પ્રધાનજી એ કહે છે કવિરાજ જલ્દી કરજો નહીં તો રહી જશો, એટલે પેલો ઊંચકી જોવા પણ ના ઊંચકે એટલે કોથળાને નીચે જાય સાહેબ મોઢો પકડ્યો અને આખો કોથળો ઊંચક્યો એટલે આખા રૂપિયા ખોલે જા નીચે પડી ગયા અને વિચાર કર્યો ચાંદી લેવું એના કરતા સોનાના સોનું શું કામ ના લેવું, સોનાની લગડીઓ શું કામ ના લેવી, એટલે હવે વળી પાછો ચાંદી કાઢી નાખી અને સોનાની લગડીઓ ભરવા માંડ્યો, સોનાની લગડીઓ ભરવા માંડ્યો અને આખો કોથળો ભરાઈ ગયો. આખો કોથળો ભરાઈ ગયો એટલે પાછો એ વિચાર કરવા માંડ્યો કે આ કોથળો કેમ ઊંચકા છે, આમ ઠોહી જોયો, આમ ઠોહી ઠોહી સાહેબ નીચે કોથળાને બારદોન ફાટી જવાય, અડધું બારદોન ફાટી ગયેલું. એને વિચાર કર્યો કે ગમે તેમ કરો પણ આ કોથળો ઊંચકાવો. પ્રધાનજીએ કહ્યું મંત્રેક્ષ કવિરાજ 11:30 થયા છે, 1/2 કલાક તમારો વયો ગયો, હવે 1/2 કલાક બાકી છે, 1/2 કલાકમાં તમારે જે કરવું હોય કરી લો. એટલે કવિરાજ ગભરો કે 1/2 કલાક જતું રહ્યો કઈ ના કરી શક્યો, એમ મારો તમારી જિંદગી સાહેબ જતી રહેવા ચાલી છે, પણ આ જીવનમાં આપણે કંઈ કરી શક્યા નથી, આ જીવન આવ્યું છે એમને એમ જતું રહે પણ આપણે કંઈ કરી શક્યા નહીં. એટલે પેલા જેમ કવિનું 1/2 કલાક જતો રહ્યો અને કશું જ ના મેળવી શક્યો એમ મારું તમારા જીવનમાં કઈ ના કરી શક્યા સાહેબ. તો વિચાર કરજો કે એને પછી વિચાર કર્યો કે આ આખું સોનું ભરેલો કોથળો નહીં ઉચકાયો તો પછી શું કરવું, કોઈ ત્યાં ચડાવનાર ના મળે એટલે કોથળો એમને એમ રહ્યો અને એને પણ વિચાર કર્યો કે આ કોથળો લઈ જશે સી રીતે, જો થોડોક 1/2 કરી નાખે અંદરથી તો ઉંચકી જવાય, પણ ઓછું કરવાનો જીવ ચાલે નહીં. મને તમને આપણા જીવનમાંથી આવેલી વસ્તુ જો કંઈક ઓછી કરવાની થાય એટલે ભયંકર રોગ લાગુ પડે. આ ભયંકર લોભ એક લોભ છે, લોભ આપણને લાગુ પડે છે અને આ લોભ જેવો મોટા મોટો કોઈ રોગ નથી. જીવનમાં જો મોટા મોટો રોગ હોય તો લોભનો જ રોગ છે, લોભ એ મોટા મોટો રોગ છે. વિચાર કરજો કે આ કવિને પછી ના થયું ને એટલે કવિએ પાછો વળી નીચો નમ્યો અને કોથળાના 2 છેડા ઝાલ્યા અને વળી પાછા જે સોનાની લગડીઓ ફાડી નાખીને એ ખાલી કરી નાખી. એને એમ કર્યું કે વળી પાછું સોનાની લગડીઓ પાછો બજારમાં લઈ જો ને પાછા એના એને વેચી દો ને એને પાછા ટ્રાન્સફર કરીને લગડીઓમાંથી
રૂપિયા બનાવો, રૂપિયાના ચલણમાં કરું, આ બધી માથાકૂટ કરવી, એના કરતો સીધે ને સાદુ વાત છે કે ચલણી જે નાણું છે ને એ જ ભરી લો એટલે બેડો પાર થઈ જાય. એને ચલણી નાણું ચાલુમાં જે રૂપિયા ચાલતા હતા, નોટો ચાલતી હતી, એ સાહેબ ભરવાનો વિચાર કર્યો. એને ચાલુ રૂપિયા ભરવાની વિચાર કર્યો એટલે આખો કોથળો ચાલુ ભર્યો. ચાલુ ભરવા મળ્યો ને લગડીઓ ખાલી કરી નાખી અને ચાલુ નો રૂપિયા ભરવા મળ્યા અને પોણા બાર થઈ ગયા. પેલા મંત્રીએ કહ્યું, કવિરાજ મંત્રીએ કહ્યું, વજીરજીએ કહ્યું પ્રધાનને કે કવિરાજ હવે તમારા માટે ખાલી 15 મિનિટ છે. એમ મારણ કવિરાજ નો જેમ 15 જ મિનિટ બાકી હતો એમ મારણ તમારું 75 પોહેટે પહોંચવા આવ્યા. હવે તો શું બાપ, 75 પહોંચવા આવું, 15 મિનિટ છેલ્લે છેલ્લું ઘડી છે. એટલા માટે મેં આગળ કહ્યું હતું કે હરી ભજવાનું આ ચોઘડ્યું, એટલે કહ્યું હતું જો આ ચોઘડ્યું ભજી જાય તો બેડો પાર થઈ જાય છે. પણ આપણને લોભ છે ને સાહેબ એ આ કામ ના કરવા દે. લોભ આપણને કોઈ દિવસ છોડવતો નથી. એટલે અમે નોના રૂપિયા ભર્યા ના કથા કોથળા કર્યા, કોથળો પાછો હરકાયો ને તો આખો ભરજો 5 મણનો કોથળો 14 રૂપિયા ભર્યા ને એટલે સાહેબ એ લોખંડ કહ્યું ઓછું લોખંડ જેટલું જ એનું વજન હતું. કોથળો ના ઉપાડી શક્યો, કોથળો ના ઉપાડ્યો એટલે વિચારમાં પડ્યો કે હવે કરવું શું, કઈ રીતે કરવું. આમ કોથળો 2-4 વખત અથડાયો એટલે નીચેથી કોણું થઈ ગયું સાહેબ, અને 1.5 રૂપિયા નીકળી ગયા તાર કોથળો ઉગલે. એમ મારું તમારું 1.5 રૂપિયા અડધું જીવન જતું રહે ને તારે આપણને આ કોથળો નીકળશે. આ શરીર રૂપી કોથળો છે, ધ્યાન રાખજો સાહેબ, શરીર રૂપી કોથળો છે. મને તમને ઈશ્વરે સરસ મજાનું પેલા તો 11 થી 12 એક કલાકનો ટાઈમ આવ્યો હતો કવિને, એક કલાકે તારે જેટલા રૂપિયા જોતા હોય, નોના જોતા હોય, જવેરાત જોતી હોય, પૈસા રોકડા સોના ચાંદી દાગીના તો લઈ લે, પણ કવિથી કશું જ ના લેવાયું. એને એક જ કલાક હતું. જ્યારે મને તમને એક કલાકનો ટાઈમ નહીં આવ્યો, મને તમને તો એટલો ટાઈમ, કોઈને 55 વર્ષ, કોઈને 60 વર્ષ, કોઈને 70, કોઈને 80, કોઈને 45, પણ વિચાર કરજો આ 35-45 આવતો નવી નવી ગાડીઓના ફટાકા થાય, ફટાકા નવી લક્ઝરીઓના ફટાકા થાય. અને કેટલી લક્ઝરી, હું તો ઘણા વખત રાતે જઉં ને તારે કેટલીક તો લક્ઝરી ઊંધી પડી હોય, નવી લક્ઝરી 35-30 વર્ષનું ઊંચું મોડલ હોય, 20-25 વર્ષનું ઊંચું મોડલ હોય ને ઊંધી પડી પડી એવા ટોટિયા ગતી હોય, તાર મને થાય કે આ છે શું, આ વાત શો નો આવે છે. એટલે સેજ ગાડીનો ક્લચ દબાઈને આમ એના બાજુ અવાજ અજવાળું કરીને તા તો લાગે કે આ લક્ઝરી ખરેખર ફૂલ પેટ્રોલ વાળી છે. કોકના પેટ્રોલથી ફૂલ પેટ્રોલ ભરી દીધું છે અને પેટ્રોલ ભર્યું એટલે જ અતિશય પેટ્રોલ ભર્યું ને એટલે બાપા ઊંધી પડી, બાકી આમથી નહીં પડી. માફક સરનું જો પેટ્રોલ હોય તો કોઈ દર એક્સિડન્ટ ના થાય, પણ અતિશય ભરો ને તારે એ પેટ્રોલની જે ટોંકી હોય ને એ ઓવરફ્લો થાય, ઉભરાય, એટલે ઉભરાતી ટોંકી ઊંધો પડ્યા વગર રહેતી નથી. તો મનુષ્ય દેહ આટલો અતિ કિંમતી રત્ન ચિંતામણી દેહ મળ્યો છે અને લક્ઝરી ઊંધી, લક્ઝરીનો અર્થ એટલે એસટી કે ગાડી નથી, મારું તમારું મનુષ્ય શરીર જે મળ્યું છે ને એ સાહેબ એની વાત કરું છું હું તો. અને મનુષ્ય શરીર લઈને જે ઊંધો પડ્યો છે ને એ શરીરની વાત છે, એની અંદર પેટ્રોલ ભરેલું એવું પેટ્રોલ છે ને કે એ ફિલ્ટર કરેલું પેટ્રોલ આવે છે. માણસો પાણી ગાળી ગાળી પીવે પણ લોહી સીધું પીવે, એમ આ છે ને પેટ્રોલ જે ગણપતિના માથામાં અહીં પડે, જે ગણપતિના માથામાં અહીં જે પેટ્રોલ પડે ને એ સીધું પડે, સીધું ધારમાં અહીં પડે અને સીધું પડે એ સીધી ટોંકી ઊંધી જ પડે, એમાં કોઈ સંશય નથી. જે ટોંકી ઊંધી પડે ને એનું તો શું થશે કશું કહેવાય એમ નથી. ત્યારે જીવનમાં એક વસ્તુ જાણવા જેવી છે કે આટલો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે તો મારે તમારે ભક્તિ શા માટે ન કરવી જોઈએ. તમે વિચાર કરજો કે દીન દયાળે દયા કરકે માનો જન્મ તો દે દયા, બંદા ભજન ના કરે તો ભગવાન ફિર ક્યાં કરે, અરે કાબુમાં અપના મન નહીં તો ધ્યાન ફિર ક્યાં કરે, આંખો ના કરે દર્શન તો ભગવાન ફિર ક્યાં કરે. એમ ઈશ્વરે બહુ સરસ મજાનું મનુષ્ય શરીર આપ્યું, અતિ કિંમતી રત્ન ચિંતામણે મનુષ્ય શરીર આપ્યું, પણ મેણ તમે આ ટોકીની ખરાબી કરી નાખી છે, આ લક્ઝરીની ખરાબી કરી નાખી છે. કેમ? આપણી પાસે વ્યસનો છે, આપણી પાસે વ્યસનો છે, સરસ મજાના વ્યસનો આપણા આપણા જીવનને ખરાબી કરે. એમ કહેવાયું છે કે અંતરવેલી ઝાડે ચડશે, ઝાડને એ પોલી ખાશે, અંતે ઝાડ સુકાઈ જશે રે ચેતી જા પ્રાણી. અંતરવેલી એટલે અધરવેલી, તમે ઝાડ ઉપર અધરવેલી ચડે છે પીળા કલરના વેલા હોય, આ પીળા કલરના વેળાવાળી એને એ જે અંતરવેલી ચડે છે ને એનું કોઈ મૂળ જમીનમાં સાહેબ નથી હોતું, એ ઝાડનો પાંદડા ને ઝાડની ડાળીઓનો રસ લઈને જ એ પોતે વિકાસ પામે છે અને ઝાડના ઝાડના પાંદડા લઈને જ એ મોટી થાય છે.
એનું મૂળ કોઈ નીચે હોતું નથી જમીનમાં, પણ એ અંતે ઝાડ સૂકે છે. એક સમય એવા ગમે એટલું મોટું ઝાડ હોય ને, એનો ઝાડ ચૂસી ચૂસી અત્તર વેલી એનો ઝાડ લઈ લે અને એ ઝાડને સૂકવી નાખે. એમ મારણ તમારા આ સરસ મજાનું કિંમતી રત્ન ચિંતામણી ઝાડ આપ્યું છે ઈશ્વરે પરમાત્માએ. કમળના પુષ્પ બહુ સરસ મજાનું કમળનું ફૂલ આવ્યું છે, પણ એની અંદર વ્યસનો જે છે ને એ એક એક વ્યસન કોતરી ખાય છે. એક એક ઝાડને જો તો ખરા ઘડીકમાં તમે જોયો ને તો કે મને ડાયાબિટીસ થયો છે, બીપી તો કે વધી ગયું છે, હાઈ બીપી થઈ ગયું, લો બીપી થઈ ગયું, કમરનો દુખાવો થઈ ગયો, છાતીનો દુખાવો થઈ ગયો. આ એક એક વ્યસનો, એક એક દુખાવો, એક એક દર્દ મરણ તમારા શરીરને જો ખરાબી કરતા હોય તો તે વ્યસનો છે. અને વ્યસનથી જ માણસ દુઃખી થાય છે. વિચાર કરવા જેવી વાત છે કે કોઈ પણ માણસ જેના ઘરમાં વ્યસન હશે ને એ ઘર ક્યારેય સુખી નહીં થાય. અરે આ લા રહેવાનું ઘર તો ઠીક વાત છે, રહેવાના ઘર તો કોઈ નહીં, પણ મારું તમારું જે શરીરરૂપી ઘર છે એ ઘરની પણ બરબાદી અને રહેવાનું ઘર પણ બરબાદી, બંને ઘર આપણે ખોવા બેઠા છે. એક ઘરની વાત નથી કરતા, બંને ઘરની ખોવાની બરબાદી થઈ છે. એટલે આ અતિ કિંમતી મનુષ્ય શરીર મળ્યા પછી સાહેબ જેને જેને વ્યસનો કર્યા છે ને એ માનવી ક્યારેય સુખી નહીં થયો. એક વખત એક ફકીર હતો, વિચાર કરવા જેવી વાત છે કે ફકીર બજારમાં ચાલ્યો જતો હતો બપોરનો ટાઈમ અને ચિલ્લાતો જાય, બૂમ પડતો, હે અલ્લાહ હે ખુદા, હે અલ્લાહ હે ખુદા, મુજે એક રૂપિયા તું દે દે, બસ ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન તું મને એક રૂપિયો આપી દે બસ, મારે કંઈ વધારે નહીં જોતું. પણ ભગવાન તો બહુ દયાળુ છે, બહુ દીન દયાળુ છે, બહુ કરુણાનો સાગર છે. એને ફકીરની પ્રાર્થના સાંભળી અને સરસ મજાનો ફકીર જતો હતો, એ ફકીરના પગની અંદર એક રોકડો રૂપિયો ભગવાને નાખ્યો. રોકડો રૂપિયો નાખ્યો ને એટલે પેલા ફકીરે ફક દઈને હાથમાં ઝા લીધો અને આમ રૂપિયાને ફેરવતો ફેરવતો જોતો જોતો જાય. એને એમ થયું કે અલ્લાહ, એને પેલા કરાર કર્યા હતા કે હે અલ્લાહ જો તું એક રૂપિયા દે દે તો ઉસમે સે 25 પૈસા તેરી ખેરાત મેં દે દઉં, તું જો મને એક રૂપિયો આલીશ તો 25 પૈસા તને ધર્માદામાં પાછા કરીશ મારા બાપ. પણ માણસ માત્ર સ્વભાવ એવો છે કે હાથમાં આવ્યા પછી આપણે છોડાતું નહીં. પેલા ફકીરના હાથમાં રૂપિયો આવ્યો ને એટલે એને એમ થયું કે 25 પૈસા તેરી ખેરાત મેં દઉં તું ભી ક્યા, અગર ના દઉં તો ભી ક્યા, ક્યા ફર્ક હોતા હે, હે શું ફરક પડે તને આપું, કેમ કે તું તો લક્ષ્મીનો ભંડાર છું મારા બાપ, તારી પાસે તારા ખજાનામાં ક્યાં ખામી છે હે કે તને આટલી ખામી. પેલા ફકીરના વિચારો સાહેબ ખિસ્સામાં રૂપિયો પડ્યા પછી, હાથમાં વસ્તુ આવ્યા પછી એના વિચારો પલટાયા, એના વિચારો પછી બદલાયા. એટલે જતો જતો એ ફકીરને પાછો ભૂખ લાગી હતી, આખા દિવસનો ભૂખ્યો હતો. બજારમાં જતો જતો કોઈ કંદોઈની દુકાન મળી અને દુકાનવાળા ત્યાં ગોંઠિયા પાડતો હતો કંદોઈ. એને એમ થયું કે આ 1 રૂપિયાના ગોંઠિયા લઈને ખાઈ લો ને તો ભૂખ મારી મટી જાય. એને પેલા કંદોઈને કહ્યું શેઠજી કે હા શેદ ગરમ ગરમ ગોંઠિયા ના આપો કે દઈ દઉં બાપુ, કે બોલો કેટલા ના, કે આ રૂપિયો 1 જ રૂપિયો મને ઈશ્વરે આલ્યો છે, ભગવાને ખુદાએ અલ્લાએ આપ્યો છે ને, એ રૂપિયો તને આપી દઉં, બોલ તું ગોંઠિયા આપે કે આ દે. પેલા 1 રૂપિયો આલ્યો, રૂપિયો આલ્યો ને કંદોઈ હતો ને એ સાહેબ રૂપિયાને લઈને આમ આમ ફેરવા માંડ્યો, ફેરવા માંડ્યો એટલે એને કહ્યું કે ફકીર કે હા તું કહેતો હોય તો 12 આના ગોંઠિયા આલું. બોલે ક્યો, કે આ રૂપિયો બંને બાજુથી થોડો થોડો ઘસાઈ ગયેલો છે એટલે એના 25 પૈસા ઓછા થઈ જશે. ફકીરની સાહેબ આ ત્યાં આંખો ખુલી ગઈ છે, એનું મન ત્યાં ખુલી ગયું કે ખુદા તું તો બડા હિસાબી હે, ત્યાં તો પહેલેથી હિસાબ, જ્યારથી 1 રૂપિયાના ગોંઠિયા માંગ્યા ને એ પહેલો ત્યાં 25 પૈસા તારા ખેરાતના કાપી લીધા અને 12 આના કાઢ્યો. એમ મરણ તમારા જીવનમાં સાહેબ કોઈ પણ વસ્તુ મળ્યા પછી આપણે ઈશ્વરને સમર્પણ કરવાનું થાય ને ત્યારે જ તકલીફ થાય છે. સમર્પણ કરો, તમે વિચાર કરજો, આપણે બધા ખેડૂતો છે, ખેડૂતો છે, આપણે બધા ખેતી કરીએ છીએ. ખેતી કરવા કોઈ ડોંગર વાવે, કોઈ કપાસ વાવે, કોઈ જુવાર વાવે, કોઈ મકાઈ વાવે, કોઈ મગફળી વાવે. જુવાર વાવે ત્યારે સરસ મજાનું આપણે ખેતરમાં જઈએ, ખેતરમાં જઈને બળદના શિંગડે પણ નાણો બાંધ્યો હોય, વળી ચોંલા કર્યા હોય, હે સુપડામાં ડોંગરને ગોળ ભેગો કર્યો હોય. આ તો પૂર્વના સંસ્કારો હતા. અત્યારે તો લોકો ઉનાળામાં ખેતી કરે, ચોમાસામાં કરે, શિયાળામાં કરે, એટલે બળદને કોઈ આવું શણગારવાનું કે કંઈ હોતું રહેતું જ નથી. ઘણું બધું પ્રકૃતિમાં ફેરફાર થઈ ગયો છે. ત્યારે પેલો માણસ ત્યાં જઈને ચોમાસામાં વાવણી કરવાની શરૂઆત કરે ને એટલે ત્યાં નક્કી કરે કે ભાઈ હે ભગવાન હે ઈશ્વર, આ હું જે કંઈ વાવું છું ને અનાજ, ડોંગર જુવાર કે બાજરી, દાખલા તરીકે બાજરી જ વાવે છે સમજી લો ને, બાજરી વાવે ને ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન હે ખુદા હે અલ્લાહ હે ઈશ્વર હે ગુરુ મહારાજ, આ જે કંઈ વાવું છું ને એ ભગવાનના નામે કોઈ મંદિરમાં
કોઈ બ્રાહ્મણને, સંતને, સાધુને હું સમર્પિત કરીશ, ગાયને આપીશ, બ્રાહ્મણોને આપીશ, બહેનોને આપીશ, ભાણેજોને આપીશ, અને પશુ પંખી ગાય ભેંસ કોઈ નાય નસીબનો, હે ભગવાન તું પકવજે, પકવજેને પકવજો. આવો સંકલ્પ કરે છે કે કોઈના નસીબે પકવજો, કોઈના નસીબે પકવવાની વાત કરીને એટલે એને વિચાર ભગવાનને પણ એમ થયું કે ચાલો એ તો ગમે તેટલો ખરાબ હોય પણ પંખીઓને જોશે, પશુઓને ઘાસ જોશે, માણસોને અનાજ જોશે, કોકનો નસીબે સાહેબ કંઈક ને કંઈક પાકતું હોય, પાકવાનું થયું અને જ્યાં ઘાસ સરસ મજાનો અણમોલ પાક તૈયાર થયો છે, અને જ્યાં બાજરી મોટી થઈ ડૂંડા આવી ગયા, એ ડૂંડાની અંદર દોણા આવે અને દોણાની અંદર પાછું દૂધ હોય, એ દૂધ જ્યારે ઠરવા મળે ને ત્યારે આ ખેતરનો માલિક હોય ને એ ખેતરમાં મારો બોંધે, ચાર થોભલે રૂપે સરસ મજાનો, અને જૂના જૂનું તગારું હોય ને પથરા ભરીને, આખું તગારું ભરીને પથરા ચડાવે, અને જ્યાં પંખીઓ આમ હાલે જાય ને બાપ, પંખીઓ જ્યાં આમ ઉડતા આવે એટલે ત્યાં એવો સીધો સરસ મજાની ચોમડાની ગોફણ રાખે, કાં તો દોરીની ગૂંથેલી ગોફણ રાખે, અને પંખીઓ આવે એટલે સીધો એકદમ પંખીને ઘા મારે, અને પંખીઓ આખા ખેતરમાં હોટા મારે, પણ એક ચકલું આવે ખેતરમાં ન પડવા દે. એને એ ભૂલી ગયો કે મેં જ્યારે આ વાવણી કરવાની શરૂઆત કર્યું ને ત્યારે હું ખુદાની સામે, પરમાત્માની સામે કરાર કર્યા હતા કે હે ભગવાન, હે ઈશ્વર, કોઈનાય પશુ પંખી જાન જાનવર નામના કોઈનાય નસીબે પાકજો. અને હવે જો આપણે પથરાની બોધાની તૈયારી કરીએ છીએ ને, પંખીઓને મારવાની તૈયારી કરીએ, એટલે જ ઘણા વખત તો ઘઉંની અંદર ઘેરું પડે છે, ઘેરું, ઘઉંમાં ઘેરું એટલે પણ અમતું નહીં, કેમ તો કેમ આપણે પંખીઓનું નક્કી કરેલું, ભાઈ પંખીઓને આપી નસીબે, પશુઓના નસીબે, ગાય બ્રાહ્મણોના નસીબે પાકજો, પણ આ બધોનું આપણે ભૂલી જાય. કોઈ મંદિરમાં ક્યારેય આપણે અનાજ આપવાની વાત કરી છે? નથી કરી. કેમ? જે આવ્યું તે હોય, આલ્યું ઓણિયન ખાધું પરોણિયા બાપ કોઈ ના ખાધું, હું એમાં હવાદ આવે, કંઈ ખબર ના પડે. કોઈને જો કંઈક આપીને ખાઈએ ને તો આ તો જીવન ધન્ય બને છે. એટલે એમ કહ્યું કે સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. જો સારું કામ કર્યું હોય ને ભેળા મળીને બાપ, તો મારું ને તમારું જીવન ધન્ય બની જાય. પણ જો સારા ન કર્યા હોય ને ત્યારે ગમે એટલા તમે વિચાર કરજો કે માણસો બહુ મોટા હોય છે, બહુ મોટા, પણ તમે વિચાર કરજો કે એમને કોઈ ખાવાનું એમને કશું મળતું નથી. સાધન સંપત્તિ ઘણા હોય, બહુ મોટો સરસ મજાનો બંગલો હોય, ઘરની આગળ આંગણામાં ગાડી પડી હોય, લાડી વાળીને ગાડી તને હોય, પણ ગાડી વાળીને લાડી તને હોય, પણ વિચાર કરજો કે એને એમ કહે કે ડૉક્ટર કહે કે બાપા કે હા કે તમને ડાયાબિટીસ છે, તેલવાળું તરેલું નોલું ગોળવાળું ગાડું ખાતા નહીં, બોલો એના પૈસા શું કરવાના મારા બાપ, એ પૈસા શું કામના જો એને ખાવા ન મળ્યું, એને રહેવા ના મળ્યું, એ પૈસા શું કામના. એટલે અખા એક છપ્પો બહુ કહ્યો છે, બહુ સરસ મજાનો એક છપ્પો અખાએ કહ્યું છે, અખા એક છપ્પો કહ્યો છે કે અરે ઓલ્યા લોભિયા, કે ઓલ્યા લોભિયા બેઠા છે ધન ભેડું કરવા, રે ઓલ્યા લોભિયા, લ્યા લોભિયા બેઠા છે ધન ભેડું કરવા, ઓલ્યા લોભિયા બેઠા છે ધન ભેડું કરવા, એ ભેડું કરવા રે વગર મોતે મરવા, ઓલા લોભિયા, કે ઓલા લોભિયા, કે ઓલા લોભિયા બેઠા છે ધન ભેડું કરવા. ત્યારે ઈશ્વરે મને તમને આપ્યું છે ખૂબ ધન, પણ આપણે ખાઈ શકતા નથી, માટે જો આપ્યું હોય ને સાહેબ તો કંઈક ને આપજો, કોઈ દેવ મંદિરે આપજો, કોઈ સાધુ સંતને આપજો, આ તો મારો ને તમારો હક છે, હક હક. જો હક સાહેબ જતા જશો, ગીતાની અંદર પણ એમ કહ્યું છે કે દશાંશ કરજો મારા બાપ, અને જેને દશાંશ નથી કર્યું ને એને તો દશાંશ ઈશ્વર લીધા વગર રહેતો નથી. એટલે સામેથી લઈ જાય એના કરતો, જો આપણે કોઈને પણ મંદિરમાં આપ્યું હોય, કોઈ ભાઈને આપ્યું હોય, કોઈ ગુરુને આપ્યું હોય, કોઈ સંતને આપ્યું હોય, કોઈ ગરીબ ગરબાને આપ્યું હોય, તો મારું ને તમારું જીવન ધન્ય બની જાય છે. બાકી આલ્યું નથી સાહેબ, અરે સીધી વાત કહું, વાવ્યું જ નથી તો પછી લણવાની વાત કઈ આવી, સીધી સાદી વાત છે, વાવ્યું જ નથી તો લણવાની વાત જ નથી. સદગુરુ મહારાજ કી જય. સદગુરુ વની જય. નારાયણ રામ મહારાજ ની જય. સર્વે સંત કી જય.
હે નારાયણ નામની હો મારા હાથે ડોકમાં, નારાયણ નામની હો મારા હાથે ડોકમાં. અરે ગુરુજીના નામની હો મારા છે ડોકમાં, ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવડો ચલાય નહીં હો મારા છે ચલાય નહીં હો મારા છે લોકમાં, ગુરુજીના નામની હો મારા છે લોકમાં, ગુરુજીના નામની હો મારા છે લોકમાં. હિન્દુસ્તાનની ધરતી પર કંઈક મહાપુરુષોએ અને કંઈક જતી સતીઓએ આ શાસ્ત્રો અને સંતોને મિલન કર્યું છે. બાપ, સંત અને શાસ્ત્રનું મિલન થાય ને એટલે તો બીડો પાર થાય છે. શાસ્ત્ર અને સંત એ તો એકબીજાના પર્યાય છે, ટેકાદાર છે બાપ. એટલે રામગીરી જૂનાગઢનો નરસિંહ મહેતો એમ કહે છે કે વૈષ્ણવ વજન તો તેને કહીએ. વૈષ્ણવ કોને કેવો? આ એક એક શબ્દ જુઓ ને રામગીરી નરસિંહ મહેતાનો, કે વૈષ્ણવ એટલે શું? જેના 32 એ 32 લક્ષણ આપી દેવામાં આવે છે, જે 32 લક્ષણો અનુભવી હોય, 32 લક્ષણ જેના હૃદયની અંદર ઘૂંટાઈ ગયો હોય ને બાપ, એવી વ્યક્તિ વૈષ્ણવનો અધિકારી બને છે. અને એ આ પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ્યો એને ધન્યવાદ છે બાપ. ત્યારે ગુરુની મારા આપણે ગુરુ વંદના કરી છે કે ગુરુ ગોવિંદો નું ખરે કિસકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કો જેને ગોવિંદીઓ બતાય. ધન્યવાદ છે, ધન્ય છે આ હિન્દુસ્તાનના સાધુને, ધન્ય છે આ હિન્દુસ્તાનના ગુરુઓને, કે ભગવાન જેવી વસ્તુને પણ ઓળખાવનાર જો હોય તો એક સંત કે ગુરુના માધ્યમ સિવાય ક્યારેય ઓળખાયું નથી. સંત કે ગુરુ જ ઓળખાવી શકે, બાકી કોઈની તાકાત નથી. સદગુરુ મેરે ગારુડી મુજ પર કરી છે મેર, મોકો દીધો છે મરમનો ઉતર ગયા સબ જે. સદગુરુ તો મારો ગારુડ છે, ગારુડી નો અર્થ થાય છે મદારી બાપ, અને સદગુરુ મેરે ગારુડી, ગારુડી એટલે મદારી, મદારી જેમ એની વાહડી વગાડે, એની મોરલી વગાડે, અને ઓલો મણિધર નાગ જેમ બે ભાન થાય એમ સાધુ સંતો એના સત્સંગ દ્વારા, એની વાણી દ્વારા સંતો ભક્તોને સમજાવી અને બે ભાન કરી અને એમની પાસેથી વ્યસનનો છોડાવે છે બાપ. આ સાધુડાનું કામ છે, વ્યસનથી મુક્ત કરાવે છે, અને વ્યસનો જે મુક્ત કરાવે એ જ આ હિન્દુસ્તાનનો સાચો સંત કહેવાય છે. વ્યસનથી મુક્ત કરાવે છે એ જ હિન્દુસ્તાનનો સાચો સંત કહેવાય છે. અને વ્યસન માટે આ આ જીવોની ઉત્પત્તિ કહું ને તમને, તો દુનિયાની અંદર 4 પ્રકારના જીવાત્માઓ છે. હિન્દુસ્તાનની ધરતીમાં 4 પ્રકારના જીવાત્માઓ છે, અને 4 પ્રકારના જીવાત્માઓ 4 ખાણોમાંથી ઉત્પન્ન થયા છે. 4 ખાણ એટલે ઇંડત, સ્વેદત, ઉદ્ભિજ ને જરાયુ, આ 4 ખાણો છે. અને 4 ખાણોમાંથી પામર, વિષય, જિજ્ઞાસુ ને મુમુક્ષ, આ 4 ખાણોમાંથી 4 પ્રકારના જીવાત્માઓ ઉત્પન્ન થાય છે. એમાં સૌ પ્રથમ સ્થળચર, જળચર અને નભચર એની પણ વ્યવસ્થા રહેવા માટે ગોઠવી છે, કે સ્થળચર એટલે પૃથ્વી પર, જળચર એટલે પાણીમાં, અને નભચર એટલે આકાશમાં. કેટલાક જીવાત્મો આકાશમાં રહે છે, કેટલાક પાતાળમાં રહે છે, અને કેટલાક પૃથ્વી પર છે, ધન્ય છે. તો જે પૃથ્વી પર રહે છે ને, પૃથ્વી પર રહે છે એ મનુષ્ય પણ બની શકે છે, જળચરમાં રહે છે ભગવાન એ ભગવાન પણ બની શકે છે, અને નભચર એટલે આકાશ એ દેવપણાને ગતિને પામે છે, દેવ ગતિને પામે છે. તારે ત્રણેય જીવાત્માઓ 3 જગ્યાએ રહેલા છે, અને ચારે 4 પ્રકારના જીવાત્માઓ સૌથી ઉત્તમ જો યોની હોય તો તે મનુષ્ય દેહ છે. બડે ભાગ્ય મનુષ્ય તન પાયો,
બહુ મોટું ભાગ્ય હોય, બહુ મોટું સુકૃત હોય ત્યારે મનુષ્યનો દેહ મળે છે. એટલા માટે કહ્યું છે કે મનુષ્ય સંતના સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે, ના મૂળ ચૂકવવા પડતા, સંતના સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. તાર મનુષ્ય દેહ મળ્યા પછી આપણે આગળ જોયું કે ચાર પ્રકારના જીવાત્માઓ ચારેયની અંદર ઉત્તમ યોની હોય તો તે મનુષ્યની છે. બીજા બધા અનેક પ્રકારના જીવાત્માઓ છે બાપુ, ગાય જુઓ, ભેંસ જુઓ, પશુ જુઓ, પંખી જુઓ, એમની આગળ તમે આવલ્યું હાર્મોનિયમ મૂકી દો ને તો એ ભેંસ હાર્મોનિયમ ન વગાડે બાપ, એ ચાર લીટર દૂધ આવે પણ હાર્મોનિયમ ન વાગે. મારો તો એમ કહેવું છે કે બાપ, જ્યાં હોનીની દુકાન હોય એ ઓલ્યું નાળિયેર ન મળે, એ ના એ હોલસેલનો વેપારી હોય ને કોઈ ત્યાં નાળિયેર મળે, બાકી હોનીની દુકાન મેં નાળિયેર ન હોય. ત્યારે તમે એ વિચાર કરજો કે મનુષ્ય દેહ એ અતિ કિંમતી રત્ન ચિંતામણી દેહ છે, અતિ કિંમતી. મનુષ્ય શરીરથી જે તમે ધારો તે થવાય છે, મનુષ્ય શરીર મળ્યા પછી જે તમે ધારો તે થવાય. તમારે ચોર થવું તો ચોર થવાય, સાહુકાર થવું તો સાહુકાર થવાય, એન્જિનિયર બનો, ડોક્ટર બનો, વકીલ બનો, વૈદ્ય બનો, મતલબ તમારે જે થવું હોય તે થાવ. કેમ? મનુષ્ય શરીર એવું છે કે અરે જે તમે ધારો તે થવાય અવસરમાં, જે તમે ધારો તે થવાય છે. હલો, જે તમે ધારો તે થવાય અવસરમાં, જે તમે ધારો તે થવાય છે. પાપી પાવન થઈ જાય અવસરમાં, જે તમે ધારો તે થવાય છે. પાપી પાવન થઈ જાય અવસરમાં, જે તમે ધારો તે થવાય છે. જે તમે ધારો તે થવાય અવસરમાં, જે તમે ધારો તે થવાય છે. એટલા માટે કહ્યું છે કે માનવ જન્મને મુમુક્ષતા ત્રીજો મળે જો સંત, માનવ જન્મને મુમુક્ષતા ત્રીજો મળે જો સંત, નાગોય નર નારાયણ બને. દુષ્ટ મેં દુષ્ટ, પાપી મેં પાપી, ખરાબ મેં ખરાબ, જેનું મોડું આપણને જોવાનું ના ગમે આવા માણસને કદાચ જો એક સંત મળી જાય ને બાપ, તેનું જીવન પરિવર્તન થઈ જાય છે, એનું જીવન આખું પલટાઈ જતું રહે છે. અને એવા દાખલા તો હિન્દુસ્તાનની ધરતી પર શાસ્ત્રોમાં જુઓ ને તો ખૂબ ઢગલાબંધ છે. દાખલા તરીકે તમે રામાયણમાં જુઓ ને તો કંઈક દાખલા મળી આવે, મહાભારત, બાઇબલ, કુરાન આવા ધામ. પણ સીધી વાત કહી દઉં તો જેસલને તોરણનો તમે દાખલો લ્યો, જેસલ કેટલો પાપી, કેટલો ખરાબ, પણ એ જેસલને એક મહિલા, એક તોરલ, એક સતી મળી છે ને બાપ, એનું જીવનને પલટાઈ નાખ્યું છે, એના જીવનને પરિવર્તન કરી નાખ્યું છે. અને આ બાજુ જોઈએ તો વાલીઓ લૂંટારો, પંખીઓ લાવી પ્રસાદ કરી અને આરોગનારો, એ જ વાલિયા લૂંટારને એક નારદના શબ્દથી એક નારદ જેવો સંત મળ્યો, નારદ જેવો ગુરુ મળ્યો ને, અને વાલિયા લૂંટારાએ વાલ્મીકિ રામાયણની રચના કરી છે. ગામડે ગામડે, દેશ દેશ, વિદેશ વિદેશ થાય છે. એ ધન્ય છે આવા સાધુડાને કે એક એક શબ્દો વાંચતા કંઈક લોકોનું પરિવર્તન થઈ ગયું છે, કંઈક લોકોના જીવનને ધન્યવાદ મળી ગયો છે. તો માનવ જન્મને મોક્ષાથી કહ્યું ને સંત નાગોય નર નારાયણ બને, પણ સંઘ કોઈ સંતનો હોવો જોઈએ બાપ. મને એમ થાય કે લોખંડની ખીલી ક્યારેય પાણીમાં તરી ન શકે, લોખંડની ખીલી ક્યારેય પાણીમાં ના તરી શકે, પણ એ ખીલી જો કોઈ નૌકાની સાથે, નૌકા હોય લાકડાની અને નૌકાની લાકડાની સાથે જો ખીલી વાગી જાય ને તો સાહેબ એ ખીલી વર્ષો સુધી, નૌકા જ્યાં સુધી રહે ત્યાં સુધી એ ખીલી તરતી થઈ જાય, એમાં કોઈ સંશય નથી બાપ. પણ સંઘ નૌકાનો છે. એમ જેસલ જાડેજાનો સંઘ તોરલનો હતો, નારદનો સંઘ, અરે વાલિયા લૂંટારોનો સંઘ નારદનો હતો, અને કંચનને સંઘ નારાયણનો હતો બાપ. બીજો તો તમને શું મારે કહેવાનું હોય, વધારે કાંઈ કહેવું નથી. પણ કંચને પણ નારદનો સંઘ હતો. એટલે એમ કહ્યું છે કે એટલે એમ કહ્યું છે કે જેસલ કરી લે વિચાર, તોરલે બહુ સરસ વાત કરી છે, જેસલ કરી લે વિચાર માથે જમ કેરો ભાર, સ્વપ્ના જેવો છે સંસાર. હે જેસલ જાડેજા, તું એક એક વાતને વિચાર કરી લે, આ સંસાર એ સપના જેવો છે. જેસલ કરી લે વિચાર માથે જમ કે રોભાર, સપના જેવો છે સંસાર.
સળરાયા પણ પ્રેમ થકી મળીએ જી, ઉઠોને જે સળરાયા પણ પ્રેમ થકી ભળીએ જી, પ્રેમ થકી મળીએ જી, પૂરા સંત હોય ચા ભરીએ જી. તોરલને પણ એક કહ્યું છે, તોરલે એમ કહ્યું છે, જેસલ જાડે જાને કે જાડે જા, આ હરી ભજવાનું ચોગડ્યું છે, જાગવાનું ચોગડ્યું છે, અને જે જાગી ગયો છે ને સાહેબ, એનો તો બેડો પાર થઈ ગયો છે. જાગ, જેસલને જાગવા માટેનું કહ્યું છે, એમ જેસલ એકલાને નહીં, આ વિશ્વના તમામ માનવીઓને મને તમને સાધુ સંતો જાગવાનો આદેશ કરે છે, ઉપદેશ કરે છે, જાગી જાઓ. અને જે નથી જાગ્યા ને બાપ ઊંઘમાં છે ને, એની તો કાંઈ વાત જ કરવા જેવી નથી, એની વાત આપણે નથી કરવું. પણ જે જાગ્યા છે ને, જો જાગત હે વો પાવત હે, જો સોવત હે વો ખોવત હે, ઉઠ જાગ મુસાફિર ભોર ભાઈ, અબ રહીને કહા જો સોવત હે, હે ક્યાં સુધી સોવાનું છે. એટલે એમ કહેવાયું છે કે જ્યાં સુધી સાધુ સંતો સંઘ કર્યો છે, એમ માનવ જ્યાં સુધી સંઘ નથી કર્યો ત્યાં સુધી મોટી તકલીફ. કાળી નાગે કડાકીથી ચંદનને લપટાઈ જઈને શાસ્ત્રોની અંદર એમ છપાણું છે કે પોઈઝન વાળો કાળી નાગ હોય, નાગ ઝેરીમ ઝેરી હોય, પોઈઝન વાળો હોય, પણ એ નાગને કોઈ ચંદનના લાકડા સાથે જો વિટામિન કરી લેવામાં આવે ને, તો એમ કહેવાયું છે કે એ નાગનું ઝેર ઉતરી જાય. આવું શાસ્ત્રો ને સંતોનું વાક્ય છે. પણ સાહેબ, આ શાસ્ત્રોની અંદર અને આ વાક્યો આજ કાળી નાગે લપટાયો છે, કાળી નાગે ચંદનના લીકડા ઝાડ સાથે લાકડા સાથે વીટાયો, પણ વિચાર કરવા જેવી વાત છે કે આગળ મોઢા તરફથી નથી વીટાયો, એ પૂંછડા તરફથી વીટાતો આવ્યો અને 1.5 ફૂટ મોઢું બહાર રાખી અને પછી કહ્યું કે કઈ ઝેરમાં કોઈ ફરક પડ્યો નહીં. કાળી નાગે કરાખીથી એ ચંદન લીપટાઈ જઈને જીના મુખડાનું ઝેર નવ જાઈ રે ચંદન એને હે શું કરે રે જી, એ જીના મુખડાનું ઝેર નવ જાઈ રે ચંદન એને શું કરે રે જી. ફાટેલો સો ડઘેલો ને એથી ગાળા ઘણા છે ભાઈ, એ ફાટેલો સો ડઘેલો ને એથી ગાળા ઘણા છે ભાઈ, એ જી એને શિવે રે એ શિવ ફાટી જાય રે દરજીડો દરજીડો એને શું કરે રે જી, દરજીડો એને શું કરે રે જી. મનુષ્ય દેહ મળ્યા પછી એમ કહેવાય છે કે મા બાપ જન્મ આલે છે, મા બાપ જન્મ આલે છે, પણ જીવન તો કોઈ સંત જ આલે છે. મા બાપ જન્મ આલે છે, જીવન કોઈ સંત આલે છે, અને જન્મ મા બાપ આલે છે એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર જન્મવું અને વારંવાર મરવું પડે છે. પણ જીવન એક એવી ચીજ છે, જીવન એક એવી વસ્તુ છે કે જેને આજ તમે જુઓ રામગીરી નરસિંહ મહેતો કેટલા વર્ષો થઈ ગયા, 400 વર્ષ, હે જેસલ તોરલ જોઈ લો, રામને સીતાનો દાખલા જોઈ લો, કંઈક કૃષ્ણને રાધાના જોઈ લો, હે, પણ એમને જીવન સાહેબ મળ્યા. આજે એ મૌજૂદ લઈને ફરજ, આજે મારે તમારી સામે જાણે રામ ના હોય, કૃષ્ણ ના હોય, ઓલો રામગીરી નરસિંહ મહેતો ના હોય, એમ લાગે છે. કેમ? એમને જીવન મળ્યું, મને તમને તો જન્મ મળ્યો છે બાપ, અને જે જન્મ મળ્યો છે, જે જન્મે છે એનો વિનાશ થાય છે. પુનરપી મરણમ પુનરપી જનમ, વારંવાર મરવું ને વારંવાર જન્મવું, એના જેવું તો કોઈ પાપ નથી.
વારંવાર જન્મવું ને વારંવાર મરવું એના જેવું કોઈ પાપ નથી. ત્યારે આ જન્મવું અને મરણવું એને એને ટાળવા માટે કોઈ મહાપુરુષોની, કોઈ સાધુઓની, કોઈ સંતોની દયા કે કૃપા હોય ને ત્યારે જ આ કામ બનતું હોય છે, બાકી બનતું નથી. એટલા માટે એમ કહેવાયું છે, કે દાસી રહે દરબારમાં, એક દાસી હોય કોઈ રાજાની, દાસી રહે દરબારમાં રાણી સાથે પ્રીત, દાસીનું દાસીપણું ના ગવી અને ના આવી રજવાડી રીત. હાલો, એમ કહેવાય છે. સરસ મજાનું એક વાક્ય છે, તમે સાંભળજો. કે અરે એ જે દાસી રહે દરબારમાં અને રાણી સાથે એની પ્રીત, દાસીનું દાસીપણું ના ગયું એને ના આવી રજવાડી રીત, સંગાત એની શું કરીએ એને ના આવી રજવાડી રીત, સંગાત એની શું કરીએ જેની કબૂદી મો માડેલા કાન, સંગાત એની શું કરીએ જેના રુદિયા મેં લાગ્યો ના રંગ, સંગાત એની શું કરીએ. ત્યારે વિચાર કરજો કે જેનું હૃદય નથી પીગળ્યું બાપ, જેનું મન નથી પીગળ્યું, જેનું હૃદય નથી પીગળ્યું ને એ ગમે તેટલી ભક્તિ કરે, ગમે તે કરે, પણ હૃદય જો ભીતર નથી પીજાણું, જ્યાં સુધી જેનું હૃદય નથી પીગળ્યું ત્યાં સુધી એની ભક્તિ નિર્થક જાય બાપ. ગમે તેવી સામાન્ય મંત્ર હોય, સામાન્ય માળા હોય, સામાન્ય શ્લોક હોય તમે કરો, પણ હૃદયના જો પ્રેમને ઉકાળીને તમે કરો ને, હૃદય પીગળાઈને કરો, ત્યારે તમારા મંત્રો ને શ્લોકો એક એક ઈશ્વરના દરબારમાં જમા થતા હોય છે, ઈશ્વરના દરબારમાં જમા થતા હોય. કેમ? તમારું હૃદય પીગાળીની વાત કરે છે. જેને જેને લાગ્યો છે રંગ એને, તો જેને રંગ લાગે છે ને, જેને ગુરુનો રંગ લાગે છે એ તો જીવ મટી શિવ થાય છે. જેને રંગ લાગ્યો છે એ તો જીવ મટીને શિવ થાય છે. કોઈ પણ વ્યક્તિને તો દેહ મળે છે, દરેકને જીવન મળવું મુશ્કેલ છે. દેહ જીવ માત્રને મળે છે, દેહ મળે છે દરેકને જીવન મળવું મુશ્કેલ છે. કંચન જીવન જો મળે તો જીવ મટી શિવ થાય છે. રામગીરી નરસિંહ મહેતાને સાહેબ જીવન મળ્યું હતું, મેવાડની મીરાને પણ જીવન મળ્યું હતું, અને મને તમને દેહ મળ્યો છે. એટલે આપણે પુનરપી જનનમ પુનરપી મરણમ, અને પેલા દેહથી વિદેહ થવા હોવા છતાંય, દેહથી વિલીન થવા હોવા છતાંય આજે એના નામના ડંકા દેશે દેશ ગામડે ગામડે ને દરેક જગ્યાએ વાગી રહ્યા છે. કેમ? એનું જીવન છે. જેને જીવન મળે છે એને તો ધન્ય મળે છે. એટલે કહ્યું છે, એટલે એમ કહેવાયું છે કે અરે શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મેમાં. શિર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મેમાં. એ અવસર ટાણે પાછા ના પડીએ, કાયા થાય કુરબાન મેરા મણુ, મેરા મણુ માઝા ના મૂકે કે લઈયો સત ના ચૂકે, મેરા મણુ માઝા ના મૂકે કે લઈયો સત ના ચૂકે. મેરા મણ દરિયો, દરિયાને ગમે તેટલો વરસાદ પડે ને બાપ, એ કોઈ દી સુકાય નહીં. ગમે તેટલો વરસાદ પડે કોઈ દી છલકાય નહીં, અને વરસાદ ન પડે તો સુકાય પણ નહીં. પણ એક સામાન્ય વાત કહું કે નાના નાના કોતરડાવાળા સરિતા છે ને એ સુકાય, ક્યારેક વરસાદ ખૂબ પડે ને તારે છલકાય. કેમ? કે સરિતા અને સમુદ્ર આ બેની વચ્ચે બહુ મોટો તફાવત છે, બહુ મોટો ભાવ તફાવત છે. સમુદ્ર એટલે વિશ્વાસ અને સરિતા એટલે શ્રદ્ધા. શ્રદ્ધા ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય. જેમ ચોમાસામાં વરસાદ પડે અને વરસાદ વરસે એટલે નદી છલકાઈ જાય, બે કાંઠે પાણી જાય, અને વરસાદ બંધ થાય એટલે નદીનું પાણી વહ્યું જાય, નદીનું પાણી વહ્યું જાય એટલે તમારે નદી ખાલી થઈ જાય. પણ સમુદ્ર એક એવો છે, વિશ્વાસ એક એવી ચીજ છે કે ગમે એટલો વરસાદ પડે પણ એ છલકાય નહીં, અને કદાચ એકાદ વર્ષ ન પડે તો સુકાય નહીં. તો આ વિશ્વાસ છે. તમે વિચાર કરજો કે શ્રાવણ મહિનો આવે ને,
શ્રાવણ મહિનો આવે એટલે શંકર ભગવાન પર એ તમારે બીલી નું પાણો ચડે ને દૂધ ચડે ને પાણી ચડે ને એ શંકર દાદો તમારે આખો મહિનો નવરો ન મળે આખો દાડો. પણ જો શ્રાવણ મહિનો પૂરો થયો એટલે શંકર દાદો કે હે ભગવાન હવે તો બાપા હું કરું, કે છે હવે આ શ્રાવણ મહિનો કેદી આવશે. એમ બોલ્યો સાવ શંકર ભગવાન મહાદેવ છે છતાંય વિચારે, કેમ કે એને પણ એક જ મહિના જલસો કરવાનો છે. ત્યારે આ શ્રદ્ધા વધે અને શ્રદ્ધા ઘટે છે, બીજું કઈ ઘટતું નથી. જીવનમાં જો મળ્યું હોય ને સાહેબ હરી ભજવાનું ઘડી તો માનવ જન્મને મુમુક્ષતા. ત્રીજી વાત મળે જો સંત, માનવ જન્મને મુમુક્ષતા. ત્રીજો મળે જો સંત, નાગોઈ નર નારાયણ બને. ખરાબ મેં ખરાબ, દુષ્ટ મેં દુષ્ટ, પાપીમાં પાપી માણસ પણ એક સંતનો બને છે. અને સંત બનવા માટે કોઈ ગુરુ કે સંતના માધ્યમની ત્યાં જરૂર પડે છે. તમે વિચાર કરજો આ હિન્દુસ્તાનની ધરતી પર ખૂબ જીવાત્મા ઉત્પન્ન કર્યા છે, અનેક પ્રકારના 84 લાખ યોનિના જીવાત્માઓ છે. પણ 84 લાખ યોનિમાં જીવાત્માની અંદર માણસ એક અતિ ઉત્તમ જીવાત્માઓ છે. મનુષ્ય શરીર એ અતિ ઉત્તમ છે અને એ શરીર દ્વારા તમે જે ધારો તે થઈ જવા છે, એમાં કોઈ સંશય નથી. ત્યારે એક વખત તમે વિચાર કરજો કે મનુષ્ય શરીર દ્વારા આ હરી ભજવાની ઘડી છે. તમારી પાસે જો સમય હશે ને બાપ તો બધું જ કરી શકશો, સમય હશે તો તમે બધું જ કરી શકશો. બાકી જો સમય નહીં હોય તો તમારું બધું જ નિરર્થક છે. સમય હશે તો તમારી તિજોરી અંદર સરસ મજાનો ઇસ્ત્રી કરેલો કપડો તમે પહેરી શકશો. સમય હશે તમારા પૈસા તિજોરી મૂક્યા છે વાપરી શકશો. સમય હશે તમે બંગલો બનાવી શકશો. સમય હશે તમે ડોક્ટર બની જશો. સમય હશે તમે વકીલ બની જશો. ટૂંકમાં કહેવાનો સિદ્ધાંત એ, તમારી પાસે જો સમય હશે ને તો તમે જે ધારો એ તમે બની જશો, એમાં કોઈ સંશય નથી. પણ સાહેબ જો સમય પૂરો થઈ ગયો, સમય જો પૂરો થઈ ગયો એટલે સમજી લો કે આ બધું તમારા તિજોરી અંદર મૂકેલા પૈસા બાપ કોણ ગણશે, હે? તમારા સરસ મજાના સિવાડેલા નવા નવા ઇસ્ત્રી કરેલા કપડા કોણ પહેરશે, હે? એટલે કવિ કાગદુલો એમ કહે છે, હે જીતારા ગણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો. હાલો આપ જે હો ક્યાંથી તમે આવ્યા છો, હે માનવ કેજે, એ જીએને ધીરે ધીરે બોલવાને દેજે રે આવકારો મીઠો, હે આપજે ઓદી આવકારો મીઠો આપજે ઓજી. આ ભારત દેશની સંસ્કૃતિ છે બાપ. તમારા ઘરે કોઈ મહેમાન વયા આવે ને ત્યારે તમે એમને ક્યાંથી આવ્યો છે, શું નામ છે, કોનું કામ? અરે બાપા હું કામ ઘરકાવે છે, એને હું કામ ઘરકાવેશ, એને ઘરકાવની કોઈ જરૂર નથી. તારું આગણિયા પૂછીને કોઈ આવે ને બાપ આવકારો, કે બાપા દાદા ક્યાંથી આવો છે, કોનું કામ છે? આ હિન્દુસ્તાની ધરતીની એક સંસ્કૃતિ હતી, આ હિન્દુસ્તાની ધરતીની સંસ્કૃતિ છે. અને આ જે ધરતીના સંસ્કૃતિમાં જ મારો તમારો જન્મ થયો છે અને એટલે જ આ હિન્દુસ્તાની ધરતીમાં સાધુઓ સંતોની ઉત્પત્તિ થઈ છે. સંતોની ઉત્પત્તિ થઈ હોય તો ભારતની ભૂમિમાં છે, તો ભારતની ભૂમિમાં આવા જ મહાપુરુષો જન્મ્યા છે અને એટલા જ ભારતની ભૂમિને ધન્ય ધન્ય બનાવી દીધી છે. આ જ ભારત દેશ જેવો બીજો કોઈ દેશ નહીં. એનો અર્થ એવો નથી કે બીજા દેશોમાં સાધુ સંતો નથી, એવું નહીં છે જ. પણ હિન્દુસ્તાનની ધરતીને ભૂમિની જે માં કહે છે ને, એમ બહારના દેશો અમેરિકા આફ્રિકા લંડન તમે જાઓ તો ત્યાંના લોકો એમની જમીન એમની ભૂમિને માં નથી કહેતા બાપ. એ તો એક ભારત દેશ એવો છે, ભારતની ભૂમિ જ એવી છે કે ભારત માતા કી જય હમણાં. અમેરિકા માતાની જય ક્યારેય કુદાળ બોલી હોંભરી બાપ નથી હમરે, કેમ? ધન્ય છે આ સાધુડાને કે ભારત માતા કી જય બોલા છે. ત્યારે વિચાર કરજો કે ભારત માતાની જય બોલા છે ને, ત્યારે ભારત દેશની અંદર, ભારત દેશની અંદર જો હોય ને ત્યારે એક જ કામ છે અને તે હરી ભજવાનું કામ છે. સાધુ ને સંતો બધાને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ મનુષ્ય દેહ મળ્યા પછી શું કરવાનું, કે તો કે હરિભજન કરવાનું. શું કરવાનું છે? હરિભજન. જો આપણને સમય મળ્યો છે ને એટલે હરિભજન કરી લેવાનું છે.
હરિ હરિ ભજવાનો યાચો ઘડિયો, હરિ ભજવાનો હલો આચો ઘડિયો, હરિ ભજવાનો યાચો ઘડિયો, અરે વારે વારે નહીં આવે રે આ જીવનમાં, વારે વારે નહીં આવે રે આ અવસરમાં, હરિ ભજવાનો યાચો ઘડિયો, પ્રભુ ભજવાનો યાચો ઘડિયો, લ્યા વારે વારે નહીં આવે રે જીવનમાં, વારે વારે નહીં આવે રે આ જીવનમાં. કાયા બની છે તારી કમળના ફૂલ જેવી, કાયા બની છે તારી કમળના ફૂલ જેવી, પરમા કરમાઈ જાશે રે આ જીવનમાં, પરમા પરમા કરમઈ જાશે રે આ જીવનમાં, આ જીવનમાં આ અવસરમાં, વારે વારે નહીં આવે રે આ જીવનમાં. કાયા બની છે તારી માટીના કુંભ જેવી, કાયા બની છે તારી માટીના કુંભ જેવી, પરમા વગડી જાશે રે આ જીવનમાં, પરમા વગડી જાશે રે આ જીવનમાં, હરિ ભજવાનો યાચો ઘડિયો, હરિ ભજવાનો યાચો ઘડિયો, વારે વારે નહીં આવે રે આ જીવન, વારે વારે નહીં આવે રે આ જીવન. અરે જીવડા લઈ લેને લાવો, અવસર નહીં મળે આવો, જીવડા લઈ લેને લાવો, અવસર નહીં મળે આવો, કાયા તારી ફૂલડાની વાડી કરમાતા નહીં લાગે રે વાર, જીવડા લઈ લેને લાવો, અવસર નહીં મળે આવો. એટલા માટે એમ કહ્યું છે કે જીવડા તું લઈ લેને લાવો, આ અવસર વારંવાર નહીં મળે. આ હરિ ભજવાનો મનુષ્ય જે ભારત ભૂમિ મનુષ્ય દે અને હરિ ભજવાનો ટાણો, આ તો ભાગ્ય હોય તો જ મળે, બાકી મળતું નથી. ભાગ્ય હોય તો જ મળે, એટલે તો પરમાત્માએ માણસને ઊભો ઘડ્યો, ઊભો ભગવાને માણસને ઊભો ઘડ્યો. શા માટે? તું સીધો રે, સીધો બાપ. પણ આ સીધો ના રહ્યો, અને ઢોર એટલે પશુ જેને ચાર પગ હોય ને, એને આડું ઘડ્યું મારા બાપ, એને આડું ઘડ્યું છે. જેને આડું ઘડ્યું એ સીધું રહ્યું છે આ જગત ની અંદર, જુઓ તો ખરા. જેને આડું ઘડ્યું એ સીધું રહ્યું, જે સીધો ઘડ્યો ને એ જ આડો થયો છે. માટે કહ્યું છે જીવડા લઈ લે ને લાવો, લઈ લે. આ હરિ ભજવાની ઘડી છે, આ હરિ ભજવાનું ચોગડ્યું છે, આ વારંવાર ફરી નહીં આવે. એટલા માટે એમ કહેવાયું છે કે જીવડા લઈ લે ને લાવો, અવસર નહીં આવે આવો.